હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો આજે છે શનિવાર અને જેવી રીતના મેં કહ્યું હતું એવી રીતના આજે છે કેશોદ મહારાસનો શું કહેવાય કે સ્મૃતિ રૂપે રાસોત્સવ. તો અમે ન જઈએ એવું તો બને જ નહીં, ભલે લેટ ફ્રી થયા તો લેટ નીકળ્યા, પણ રાસના ટાઈમે પહોંચી જશું. અને મેં એકદમ ટ્રેડિશનલ લુક પહેર્યો છે અને મયુરે વ્હાઈટ પહેરી લીધું ફટાફટ ઉતાવળ હતી થોડી એટલે. તો નીકળી ગયા અમે લોકો અને આજે બધા બહુ મહેમાન આવવાના છે અને આહીરાણી મહારાષ્ટ્ર રમવાની છે. આજે દ્વારકા જેવું વાતાવરણ ઉભું થવાનું છે, પાછું આજે કેશોદમાં અને પછી મંડળીને એવું બધું પણ છે. તો જોઈએ હવે ત્યાં જઈએ પછી માહોલની ખબર પડે કે કેવું છે. તો બન્યા રહેજો અને તમને લોકોને તો જોરદાર પાછી એ સ્મૃતિ જોવાની જ છે એ જાણકી. બન્યા રહેજો. હેલો, આજે ભાલકા સમિતિ પાસે ગયા હતા અને પ્રસ્તાવના મૂકવા ત્યારે આપણા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડે અને હીરાભાઈ બેની હાજરી હતી ને એ લોકોએ કીધું હતું કે મહારાજ સુધી તમે છો, અમારા સમાજનું ઘરેણું છો, અમે હંમેશા તમારી સાથે રહેશું અને આજથી તમે આ સ્ટેજને ગ્રહણ કરો, અમે તમારી સામે બેઠા તમને સપોર્ટ આપશું. અને આ ખૂબ દિલથી ધન્યવાદ કહું છું. આપ સૌએ કીધું એમ કે આ એક કુળ એવું છે કે બધું નવું કર, અને એની અંદર કેશોદના જે આપણા યુવાનો છે એને તો આજે બહુ સરસ કર્યું, પણ એની વાત કરતા પહેલા રાજા ધીરજને શ્રી કૃષ્ણ શરણમમન મંત્રથી 2 મિનિટ આપણે એને એવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. એકલો આહીર બોલે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. બોલો તો કઈક ભાઈ, આ થારી વિશે આમંત્રણ ને માન આપી અને પધાર્યા.
ખૂબ ખૂબ આભાર સાગરભાઈ કરંગિયા, નીતિનભાઈ કરંગિયા, મંત્રી સાગરભાઈ બહુ સમાજની સેવા કરે. મારા સબસ્ક્રાઇબર હો બે. નંદન કૃષ્ણ ચંદ્ર મહારાજ કી જય. કોસ બહુ ઓછો થયો મને લાગે. બોલે કૃષ્ણ ચંદ્ર મહારાજ કી. એના ઉલ્લેખો છે, અંગ્રેજીમાં લખેલા છે. અને આ ફોટો પાડનારા છે ડોક્ટર બાકે નામનું કપલ, જ્યારે સૌરાષ્ટ્રમાં આવેલું અને ઘરેણા પહેર્યા છે એનું વર્ણન કરેલું છે. એમાં રાણમારા છે, વેઢલા છે, પાંદડિયું છે, એવા કેટલા બધા ઘરેણા પહેર્યા છે. એ તો સાચા જતા બધા. એ ફોટો ઓક્સફર્ડ યુનિવર્સિટીનું એક મ્યુઝિયમ છે, ત્યાંથી શરૂઆત થતા મોટો એક બનાવેલો છે 1930માં. અને એની પાછળ કડીઓને ચોરણી પહેરી, માથે આઠિયાળી પાકડી છે અને ખંભે કાવડ લીધી છે. કાવડની અંદર બે બાજુ ગોગરણા છે ટીકલામાં નાખેલા. ત્યારે વાહન વ્યવસ્થા નહોતી, ત્યારે મયારું કરવા આહીરો કેવી રીતે જાતા લેહડામાંથી, એનું એક ચિત્ર ઉભું થયું છે. એટલે આજે છે એ મુખ્ય સંસ્કૃતિ આઈ નથી, પણ વિદેશીઓ પણ આ સંસ્કૃતિને પૂજે છે. એટલે આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ ક્યારે ન થવું, બેનો એના માટે ગૌરવ લઈ શકે છે. અને વિશ્વના ફલક ઉપર આહીરોની જો નોંધ લેવાની હોય તો ઓ દાદા ને એ દે.
જીવન રાવણ માં તમે આવી ગયા અત્યારે અને માંડ નીકળ્યા, કારણ કે હજી પણ બધી ટ્રાફિક એટલી જ હતી, પણ મયુર ને જોબ ઉપર જવાનું છે અને બહુ ફૂલ પબ્લિક હતી, બધા બહુ એટલો સપોર્ટ કરે કે નહીં. જો હું એન્ટર થઈ ત્યાંથી અત્યારે બહાર નીકળી ત્યાં સુધી બેઠી જ નથી, ફોટા જ પડાવ્યા છે બધા લોકો આરે. ખરેખર આપણો સમાજ બહુ અમને લોકોને માન આપે છે, તો બધાને દિલથી થેન્ક યુ. ઘણા લોકો સાથે હું પડાવી, ઘણા લોકો સાથે લાસ્ટમાં નથી, એ લોકોને દિલથી સોરી. પણ ખરેખર બહુ માન મળે છે આપણા સમાજનો કાર્યક્રમ હોય, અને બધા લોકો એટલો સારો રિસ્પોન્સ આપ્યો અને અમને પણ બહુ મજા આવી. બહુ મજા આવી, બહુ મહારાષ્ટ્રનો વિડીયો આખવા જોવામાં બહુ મજા આવશે. બહુ બધી પબ્લિક હતી અને બધીને બહુ એટલી મજા આવી ને કે દ્વારકા જેવી ફિલિંગ આવી ગઈ બધાને. અને અત્યારે લેટ થઈ ગયું થોડુંક, અત્યારે અમે ગાડીમાં સીએનજી કરાવવા આવ્યા, ત્યાં સુધી મને જવાલો થોડો વિડીયો ઉતારી લઈ. તો થેન્ક યુ સો મચ બધાને આટલો સારો રિસ્પોન્સ આપવા માટે, અને બધા લોકોને હું વ્લોગમાં લેવાની ટ્રાય કરીશ. જેટલા આવ્યા એટલા તો છે જ, મેં પણ લીધો છે લોગ, તો થેન્ક યુ. અને કેશોદ આવ્યા હોય તો રાજગોલા તો ખાવા જ પડે. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.